રોબોટ્સ આજે વિશ્વમાં ઘણી જગ્યાએ મહત્વનો ભાગ ભજવે છે. તમે ઘણા રોબોટ્સ વિશે સાંભળ્યું તો હશે જ અને ઘણા રોબોટ્સ જોયા પણ હશે. પણ આજે આપણે એક એવા રોબોટ વિશે જાણીશું જે અવકાશમાં અવકાશયાત્રીઓને સંશોધનમાં મદદ કરશે. એસ્ટ્રોબી એ નાસાની નવી ફ્રી ફ્લાઇંગ રોબોટિક સિસ્ટમ છે. એસ્ટ્રોબી રોબોટ્સ ઓપરેટિંગ સ્ફેર્સ એટલે કે સિંક્રોનાઇઝ પોઝિશન હોલ્ડ એન્ગેજ રીઓરિએન્ટ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ રોબોટ્સ પાસેથી મેળવેલા જ્ઞાન પર બનાવવામાં આવ્યા છે, જે એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર કાર્યરત છે. એકવાર એસ્ટ્રોબી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય પછી તે સ્પેસ સ્ટેશનની રોબોટિક પરીક્ષણ સુવિધા તરીકે સ્ફેર્સ માટે કાર્યભાર સંભાળશે, જે અવકાશની શોધ કરવાની મુસાફરીમાં નવી ક્ષમતાઓ શીખવામાં મદદ કરશે. એસ્ટ્રોબીમાં એક એવી સિસ્ટમ પણ છે જે સંશોધન પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જેને માઇક્રોગ્રેવિટી પ્રયોગો કરવા માટે તૈયાર અને પ્રોગ્રામ કરી શકાય છે. આમ રોબોટિક્સ અવકાશમાં અવકાશયાત્રીઓને કેવી રીતે લાભ આપી શકે છે તે વિશે વધુ જાણવામાં મદદ કરશે, જેમાં 3 ફ્રી ફ્લાઇંગ રોબોટ્સનું નામ હની, ક્વીન અને બમ્બલ છે. રોબોટ્સ 12.5 ઇંચ પહોળા ક્યુબ્સ જેવા આકારના છે. એસ્ટ્રોબી સિસ્ટમમાં 3 ક્યુબ આકારના રોબોટ્સ કેટલાક સોફ્ટવેર અને રિચાર્જિંગ માટે ઉપયોગમાં લેવાતા ડોકિંગ ચાર્જિંગ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. તેઓ લગભગ 32 સેન્ટીમીટર પહોળા છે. રોબોટ્સ ઇલેક્ટ્રિક પંખાનો ઉપયોગ પ્રોપલ્શન સિસ્ટમ તરીકે કરે છે, જે તેમને સ્ટેશનના માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં મુક્તપણે ઉડવા દે છે. કેમેરા અને સેન્સર તેમને જોવા અને તેમની આસપાસ નેવિગેશન કરવામાં મદદ કરે છે. રોબોટ્સ એક પર્ચિંગ હાથ પણ ધરાવે છે, જે તેમને ઉર્જા બચાવવા અથવા વસ્તુઓને પકડવા અને પકડી રાખવા માટે સ્ટેશન હેન્ડરેલ્સને પકડવાની મંજૂરી આપે છે. વૈજ્ઞાનિકો એસ્ટ્રોબીનો ઉપયોગ કરીને ભવિષ્યના મિશન માટે હાર્ડવેર અને સોફ્ટવેર બંને ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે, તેવી તપાસ હાથ ધરવા માટે સક્ષમ હશે. આ ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે રોબોટ્સ તેમના ડોકિંગ સ્ટેશન પર પાછા આવી શકે છે અને બેટરી પાવર રિચાર્જ કરી શકે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર ઉપયોગ માટે એસ્ટ્રોબી સિસ્ટમ સિલિકોન વેલીમાં નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં ડિઝાઇન બનાવવામાં આવી હતી.